અંગલેશ્વરના માર્કંડેશ્વર મંદિર ખાતે અંબાજી મંદિરમાં મોહન થાળની પ્રસાદીના વિવાદને લઈ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા માર્કંડેશ્વર મંદિર ખાતે મોહન થાળ પ્રસાદીનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો। અંબાજીના મોહન થાળના પ્રસાદને લઈને દિવસે ને દિવસે વિવાદ વકરી રહ્યો છે, જેની અસર અંકલેશ્વરમાં પણ જોવા મળી હતી। ગુજરાતમાં શક્તિપીઠ અંબાજીના મોહન થાળ પ્રસાદને બંધ કરવાનો વિરોધ વચ્ચે અંકલેશ્વરના ધાર્મિક આગેવાનો પણ મેદાને ઉતર્યા છે। મંદિરના સંચાલકો દ્વારા મંદિરની આગવી ઓળખ સમાન મોહન થાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેના કારણે ભક્તોમાં નારાજગીની લાગણી ફેલાઈ જવા પામી છે। ત્યારે રાજ્યના ઠેર ઠેર મંદિરો અને ધાર્મિક આગેવાનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે। સદીઓથી મોહનથાળનો ભોગ અંબાજીને ધરાવવાની પરંપરા રહી છે, જેમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો। ત્યારે આ બદલાવથી રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, તો રાજ્યના વિવિધ મંદિરોમાં પણ આ વિવાદની અસર જોવા મળી। ત્યારે અંકલેશ્વરના માર્કંડેશ્વર મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના ધાર્મિક આગેવાનો દ્વારા માતાજીની આરતી કરી પ્રસાદરૂપે ભાવિ ભક્તોને મોહનથાળનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો। આ વિવાદનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। 51 શક્તિપીઠોમાંના એક અંબાજી માતા મંદિર, જે હિન્દુ સમાજનો એક લાગણી ત્યાં એની સાથે જોડાયેલી છે અને વર્ષોથી ત્યાં મોહનથાળના સ્વરૂપમાં પ્રસાદનું વિતરણ થતાં આવેલ છે, એની જગ્યાએ સરકારશ્રીએ જે ચીકીનો પ્રસાદનું વિતરણ કરવાનો નિર્ણય લીધું છે, એનો હિન્દુ સમાજ, સનાતની સમાજ, દરેક સાધુ સંતો, અર્ચક પૂજારીઓ એનો સખત વિરોધ કરે છે અને એના અનુસંધાને આજે ગુજરાતભરના દરેક માતાજીના મંદિરો ઉપર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા મહાઆરતીનું આયોજન કરેલ છે અને મોહન થાળનું પ્રસાદનું વિતરણ કરી સરકારશ્રી પાસે માગણી કરી રહ્યા છે કે ફરીથી અંબાજી માતા મંદિરે પરંપરાગત મોહનથાળ પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવે અને હિન્દુ સમાજની લાગણીને માન આપવામાં આવે। જો આવું કરવામાં નહીં આવશે તો હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ઉગ્ર આંદોલન પણ ભવિષ્યમાં કરશે, જેની સરકારશ્રીએ ગંભીર નોંધ લે। જય શ્રી રામ। પરંપરાગત જે મોહનથાળ આપવામાં આવતો હતો તે ફરીથી શરૂ કરવામાં આવે તેના માટે વિશ્વ બજરંગદળ દ્વારા તેનો વિરોધ માટે ગુજરાતના દરેક મંદિરોમાં મહાઆરતી કરીને મોહનથાળનો ફરીથી વિતરણ કરવામાં આવે છે, અને જો ફરીથી અંબાજી માતાજીના મંદિરમાં મોહનથાળનું વિતરણ કરવામાં ન આવે તો સનાતન ધર્મ દ્વારા તેનો ફરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે।